સુરતના ચીકુવાડી મોટા વરાછાને જોડતો તાપીના બ્રિજ પરથી અજાણ્યા ઈ સમયે તાપીમાં પડતું મૂક્યું છે સ્થાનિકોએ ફાયરને જાણ કરતાં ફાયર દ્વારા અજાણ્યા ઈસમની શોધખોળ હાથ ધરાઈ તુરતના તાપી નદી પર આવેલા બ્રિજ પર અનેક આપઘાતની ઘટના બને છે ત્યારે તાજેતરમાં જ ચીકુવાળી મોટા વરાછને જોડતો તાપી બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે જેના પરથી એક અજાણ્યા ઈસમે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી ઈસમને તાપીમાં કુતતો જોઈ સ્થાનિકોએ ફાયર બ્રિગેડની જાણ પણ કરી હતી ફાયર દ્વારા તાપી નદી ખાતે આવી બોટ દ્વારા ઈસમની શોધખોળ હાથ ધરી હતી મહત્વનું એ છે કે નવા બનાવેલા બ્રિજનું ઉદ્ઘાટન વહેલું કર્યું હોવાની ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે ખાસ કરીને બ્રિજ તો શરૂ કરી દેવામાં આવ્યો છે જોકે આ બ્રિજ પર કોઈ રેલિંગ નહીં લગાવતા અને આપઘાતની ઘટના વારંવાર બનતી રહે છે આ બ્રિજ પર લોખંડની રેલિંગ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે જોકે આ કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું હોય તેવું સામે આવ્યું છે તાપીમાં અજાણ્યો ઈસમ કૂદી ગયો છે તેની તપાસ ચાલી રહી છે જો કે તાપી નદીમાં ભગવાનના તૂટેલા ફોટા પધરાવવાની માન્યતા ચાલી આવે છે જેમાં કાંચ પણ હોય છે જેનાથી તાપી નદીના પેટર્નમાં કાંચ જાય છે જ્યારે કોઈ આપઘાત કરે તેને શોધવા ફાયર બ્રિગેડના ના જવાનો તાપીમાં ઉતરે ત્યારે આ કાચ તેમને વધતા હોવાની અનેક ઘટના સામે આવી છે જેનાથી તાપીમાં કૂદેલા લોકોને શોધવામાં અવરોધ પેદા થાય છે જેનાથી ફાયર દ્વારા લોકોને તાપીમાં ફોટા નહીં પધરાવવા અપીલ કરવામાં આવી છે હાલ આ ઇસમ કોણ છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે રાહુલ મકવાણા જીટીવી વી ન્યૂઝ સુરત